अमदावाद शहर की ट्राफिक समस्या नो हल करवा माटे शहर की अंदर फ्लायओवर ब्रिजो बनावामा आव्या, पण हाटकेश्वर ब्रिज जे विवाद नु शुरुआत थी कारण रह्यु छे। जो बात करवामा आवे तो हाटकेश्वर ब्रिज की अंदर जे रीते सवालों उठवा पाम्या हता तेनी नबड़ी कामगीरी ने लईने अनेक सवालों अने रिपोर्ट बाद आखरे म्युनिसिपल कॉर्पोरेशन एटले के एमसीए निर्णय लेव्यो छे। अने एने जो बात करवामा आवे तो कोंग्रेसनी एनी सामे जे आक्रमकता हती तेने लईने जे रीते पूछवामा आव्यु के केटला दिवसमां तोड़वामा आवशे, तो एमसीएना जे निर्णय प्रमाणे 4-5 दिवस में आ ब्रिज ने तोड़वानी कामगिरी शुरू थशे तेवुं कहेवामां आव्युं। कारण के ब्रिज ने कारणे एक तो ब्रिज नो वपराश नथी थतो अने तेना कारणे अहींया जे रोड अने रस्ता सांकड़ा थई गया छे तेना कारणे जे ट्राफिकनी समस्यानुं निवारण करवानुं हतुं ते वधती जती जोवा मळी रही छे। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। આ નિર્ણય તો બહુ સારું થયો છે, પણ આ નિર્ણય લીધા પછી હજુ સુધી કોઈ તોડવા કે કોઈ કામ કરવા આવ્યો નહીં। આજે અમે બ્રિજ ઉપર આટલા આંદોલન કર્યા, અમે આ બ્રિજનું બેસણું કરી નાખ્યું, અમે પોલીસ સ્ટેશન, કમિશનર, ડીઆઈજી બધી ઓફિસોમાં જઈને ફરિયાદો કરી, તો જઈને નિર્ણય આવ્યો છે રૂડકીના રિપોર્ટ પછી આ નિર્ણય આવ્યો છે કે ભાઈ બ્રિજ તોડી નાખવામાં આવશે। પણ એ નિર્ણય આવા પછી કંઈક થતું નહીં। હવે તમને ના ખ્યાલ હોય તો અહીંયા હવે 2 દિવસ પહેલાં એમટીએસનો એક્સિડન્ટ થયો હતો, એ પણ બ્રિજનો રસ્તો બહુ સાંકડો હતો અને એક બ્રિજ પછી બીજી બ્રેક આવતી હતી, આગળવાળાને સીધી બ્રેક મારી તો પાછળવાળાએ ઠોકી દીધી, એ જ બ્રિજ ન હોતી, રસ્તો પહોળો હતો તો આ બધી એક્સિડન્ટો ના થતી। કાલ અહીંયા ગણપતિની રેલી નીકળતી હતી, ટ્રાફિક ફૂલ જામ હતો, નોર્મલ પબ્લિક કે એમ્બ્યુલન્સને અહીંયાથી આગળ જો જવું હોય ને તો ઓછામાં ઓછા 1.5 કલાક લાગતો હતો ગણપતિની રેલી નીકળી હતી ત્યારે, એ જ બ્રિજ ન હોતી તો બધું કામ સરળ રીતે ના થતું।